સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. તેલ અવીવમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ રાષ્ટ્રપતિ સાથે યોજાશે મુલાકાત. વિવિધ ક્ષેત્રે સંખ્યાબંધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના. પીએમ મોદીનું મોભાદાર સ્વાગત બની રહ્યું ઐતિહાસિક. આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ભારત અને ઇઝરાયેલ. ગાઢ મૈત્રીના પ્રતિકરૂપે ઇઝરાયેલના એક ફૂલને આપ્યું મોદીનું નામ. બીજા વિશ્વયુદ્ધના શહીદોને પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ. જીએસટીનો અમલ શરૂ થતા બંધ થઈ આંતરરાજ્ય ચેકપોસ્ટ. એક રાજ્યમાં બનેલો માલ અનેક રાજ્યોમાંથી પસાર થઈ ખરીદનાર પાસે આસાનીથી પહોંચે તેવા આજે દિન શરૂ થયા. ટ્રક ડ્રાઈવરને ખૂબ રાહતરૂપ લાગે છે ફેરફાર. 10 રૂપિયામાં ગરમાગરમ ભોજન આપતું શ્રમિક રસોડું શરૂ કરી બતાવે છે વડોદરા. બાંધકામ મજૂર માટે ભરપેટ ભોજનનો બંદોબસ્ત કરતી શ્રમિક અન્નપૂર્ણા યોજના દરેક ગામના કડિયાનાકે શરૂ કરશે રૂપાણી સરકાર. ગુજરાત ભાજપના સંગઠન માળખાને બૂથ કક્ષાએ સક્રિય બનાવવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અલગ અલગ પ્રકલ્પની બેઠકોનું આયોજન. મોદી સરકારની બહેતરીન સિદ્ધિઓના બયાન વડે લોકો પાસેથી મતને બદલે દિલ જીતવા હાથ ધરાશે કવાયત. મેઘમહેરના પહેલા રાઉન્ડમાં સિઝનનો સરેરાશ 25.5% વરસાદ. સિદ્ધપુર અને ટંકારા પંથકમાં અતિવૃષ્ટિને પગલે થયેલા નુકસાનની મોજણી શરૂ કરતું વહીવટીતંત્ર. 2-3 દિવસ વરસાદની સંભાવના નહીં હોવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર જોઈએ. ઇઝરાયેલના 3 દિવસના પ્રવાસ દરમિયાન તેલ અવીવ ખાતે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું. એમણે કહ્યું હતું કે ઇઝરાયેલ અને ભારત મજબૂત સહકારથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી શકે તેમ છે. નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને કટ્ટરવાદને પરાસ્ત કરવા પણ આહ્વાન કરતા જણાવ્યું કે માનવતામાં વિશ્વાસ રાખનારાઓએ એક થઈને ત્રાસવાદનો ખાત્મો બોલાવવો જ પડશે. બીજી બાજુ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતાન્યાહુએ જણાવ્યું હતું કે બંને દેશ પોતાની પ્રતિભાનો ઉપયોગ પોતાની પ્રજાના કલ્યાણ માટે કરી શકે છે. એન્ડ સિવિલાઇઝ વેલ્યુઝ મસ્ટ કમ ટુગેધર એન્ડ ડિફીટ ઇટ એટ ઓલ કોસ્ટ. એઝ સચ વી મસ્ટ રેઝોલ્યુટલી અપોઝ ધ ઇવિલ્સ ઓફ ટેરરિઝમ, radicalism and violence that plague our time. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પહોંચતા બંને દેશના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. નરેન્દ્ર મોદી ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુને મળ્યા ત્યારે ભેટવાની તેમની આગવી શૈલી ફરીથી એકવાર જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલમાં ડેનિઝકેરમાં ફૂલોના ફાર્મની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ઇઝરાયેલ સરકારે પ્રધાનમંત્રી મોદીને આદર આપતા ગુલદાઉદીના ફૂલને મોદી નામ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ યાદ વાશેમ સ્મારકની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યહૂદીઓના સૌથી મોટા નરસંહાર હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દિવાલો પર અદ્ભુત નકશીથી તૈયાર કરાયેલું આ સ્મારક એડોલ્ફ હિટલરના નાઝી શાસનની ક્રૂરતા રજૂ કરે છે. જીએસટીનો અમલ શરૂ થતા જ ગુજરાત સહિતના 22 રાજ્યોએ આંતરરાજ્ય સરહદ ઉપરથી ચેકપોસ્ટ હટાવી લઈ ભ્રષ્ટાચાર માટે થતી કનડઘટ અને કમાણી જાણે એક ઝાટકે બંધ કરાવી દીધી છે. એક રાજ્યમાં બનેલો માલ અનેક રાજ્યોમાંથી પસાર થઈ ખરીદનારના શહેરમાં પહોંચે ત્યાં સુધી ટ્રક ડ્રાઈવરે દરેક સરહદે ચેકપોસ્ટના કોઠા વીંધવા પડતા હતા અને ઈમાનદારીની અનેક સાબિતી કરવેરા તંત્રને આપવી પડતી હતી. રાજસ્થાન સરહદે અમીરગઢ પાસે આવેલી ચેકપોસ્ટ ઉપર કલાકો થોપવું
લેવું પડતું હતું તેવું ચેકિંગ બંધ થઈ ગયું છે એટલે ટ્રક ડ્રાઈવરો ખૂબ ખુશ છે હવે ત્યાં વેલિડેશન સેન્ટર રહેશે જેને માલની હેરફેર માટે જનરેટ થયેલા વે બિલની નકલ માત્ર એકત્ર કરવાની છે વેપાર ઉદ્યોગ આલમ જીએસટીના ફાયદા ગેરફાયદાનું ગણિત માંડવામાં વ્યસ્ત છે ત્યારે ટ્રક ડ્રાઈવરો તો ફેરફારોનો ફાયદો માણતા થઈ ચૂક્યા છે अब सीधा फॉर्म देके ही आपको जाने देते हैं अभी फॉर्म देके सीधा जाने देते कोई इंक्वायरी वगैरह आप नहीं होता थोड़ा बहुत पहले से अभी सुधार लग रहा है यहाँ पर कोई मेमो वगैरह आप मिलता है अभी कुछ नहीं है कुछ नहीं हम जो वाहन चालक आवश्य तुम्हें चेकिंग तो चालू रहू पर एने कोई कनड़गत कर पहला ही नती थती हम शू कि ज्या सुधी सूचना नहीं है ऊपर थी त्या सुधी आ चेक चालू रहू है वेलिडेटेड यूनिट गांधीनगर नजीक कोबा खाते आवेला गुजरात भाजपना मुख्यालय खाते अनेक प्रकल्पनी बैठक योजाई होवाथी तमाम जिल्लामांथी कुशल संगठक अहीं हाजर हता प्रदेश प्रमुख जीतुभाई वाघाणी संगठन मंत्री भीखुभाई दलसाणिया तथा उपप्रमुख आईके जाडेजा सहितना आगेवानो आ प्रसंगे हाजर हता अने मार्गदर्शन आप्युं हतुं प्रदेश प्रवक्ता भरत पंड्याए कह्युं हतुं के धारासभानी आगामी चूंटणी माटे मतदार संपर्कनुं तंत्र गोठवा माटे बैठको शरू थई छे मोदी सरकारे मात्र 3 वर्षमां हासिल કરી બતાવેલી અનેક સિદ્ધિઓની વાત મતદાર સુધી પહોંચાડી તેનું દિલ જીતવાની કોશિશ દરેક કાર્યકર કરે તેવી અપેક્ષા રજૂ થઈ હતી નવ દસ અને અગિયાર વિસ્તૃત બેઠકો શ્રેણીબદ્ધ એ લેવાના છે ગુજરાતમાં રહેવાના છે અને 7મી તારીખે એક મહાસંમેલન વિજય વિશ્વાસ પેજ પ્રમુખ મહાસંમેલન એ દક્ષિણ ગુજરાતમાં અનાવિલ ગામ ખાતે નવસારીમાં મળી રહ્યું છે ખૂબ ઉત્સાહના વાતાવરણમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ એ ક્યાંય સ્પર્ધામાં નથી એ સમયે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા જનાર્દન અતિ આત્મવિશ્વાસથી એ ફિલ્મમાં જવા માટે કટિબદ્ધ બન્યો છે વડોદરામાં બાંધકામ શ્રમિકો માટે રાહત દરનું મોબાઇલ રસોડું શરૂ થતાં ગરમાગરમ ભોજન માત્ર રૂપિયા 10માં મળતું થયું છે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કદાચ ગુજરાતનું પ્રથમ ભોજન વિતરણ કેન્દ્ર અહીં કાર્યરત બનતા તમામ કડિયાનાકા ઉપર આવી વ્યવસ્થા શરૂ કરવાના શ્રી ગણેશ રૂપાણી સરકાર દ્વારા થઈ ચૂક્યા છે તમિલનાડુમાં અત્યંત લોકપ્રિય નીવડેલી અમ્મા કેન્ટીનની તર્જ ઉપર ગુજરાતમાં ગરમ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થાનું આયોજન કરાયું છે મજૂર પરિવાર હવે રસોઈની કડાકૂટ કર્યા વગર કામ જતો થયો છે અને બપોરે રિસેસમાં ભોજન મળવા લાગ્યું છે મોબાઇલ રસોડાથી દૂર કામે જતા મજૂરને ટિફિન પણ 10 રૂપિયામાં ભરી અપાય છે શ્રમિક અન્નપૂર્ણા યોજના ખરેખર બિરદાવા લાયક છે જે આપણે સરકારે જે આ પગલું લીધું છે એનાથી જે ગરીબ લોકોને જે સારું અને સ્વચ્છ જમવાનું મળી રહે એ બાબતે આ લોકોએ જે ધ્યાન આપ્યું છે ખરેખર એને અભિનંદન કેમ કે ગરીબ માટે બહુ સારી છે જે ઝુંપડપટ્ટીમાં પડી રહે છે એની માટે બહુ સારું છે જે અત્યારે મળે છે એ પરમાણની સોજન મળે તો સારું છે અમારી માટે આની અંદર 10 રૂપિયામાં ગરીબો અને કડિયાઓ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવે છે જમવાનું જમવાની સાથે સાથે મિનરલ વોટર પણ આપવામાં આવે છે જમવામાં હોય છે દાળ ભાત શાક ચટણી મરચા અને અથાણું અને અઠવાડિયામાં એકવાર સ્વીટ હોય છે સ્વીટમાં હોય છે સુખડી અને દિલ્હીને અહીંયા 500-600 ટિફિનનું ટાર્ગેટ હોય છે ટાર્ગેટ પૂરું થાય છે છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા વરસાદને પગલે અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 24% વરસાદ થયો છે અમદાવાદથી માંડીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યો હતો વરસાદને પગલે નદી નાળા તળાવ ઉકળા સહિત અનેક ડેમો છલકાઈ ગયા છે અને ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે છેવાડોનો જિલ્લો ડાંગ જાણે વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વન સૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટે આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે
समग्र राज्य में श्रीकार वर्षा थी प्रजाजनों में आनंद लहर प्रसरी गई है। अत्यार सुधी राज्य में सरेराश 144.18 मिलीमीटर वरसाद खाबक्यो है, जे सीजन नो कुल वरसाद 70.80% वरसाद थवा पामे है। जो कि गत वर्ष की सरखामणीए जोईए तो पहली जुलाई सुधी में 13% वधु वरसाद पड्यो होवानुं जाणवा मळ्युं छे। छेल्ला एक अठवाडियाथी दक्षिण गुजरात, मध्य गुजरात, उत्तर गुजरात अने सौराष्ट्र, कच्छ सहितना विस्तारमां सारो वरसाद थयो छे। नदी नाळाओ छलकाई गया छे, खेडूतो खुश छे। हजू तो आ ચોમાસાની શરૂઆત છે, મેઘરાજાનો અસલી મિજાજ જોવાનો બાકી છે, ત્યારે ખેડૂતોને સારું વર્ષ જોવાની આશા બંધાણી છે। અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર મજબૂત બનતા ચોમેર વરસાદ વરસ્યો હતો, ત્યારે અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે। દરિયામાં 10-20 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેથી લોકોને નહવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાની અંદર સમાજ તરફથી બંધ હોય છે કે ભાઈ કોઈએ દરિયો ખેડવો નહીં, કેમ કે દરિયો તોફાની હોય, એટલા માટે થઈને બધા સમાજના બધા તહેવારો, સરકારી કામો બધા આ સિઝન દરમિયાન 15મી ઓગસ્ટ સુધી કોઈ માછીમારી કરવા જતું નથી અને આ કાર્ય બધા પૂર્ણ કરે છે। ગુજરાતના છેવાડે ડાંગમાં પણ મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે કુદરતના અપાર સૌંદર્યથી ભરપૂર લીલી વનરાજી અને કલરવ કરતા ઝરણા ડાંગ ભણી આવવાનું આમંત્રણ આપી રહ્યા છે। ચોમાસા દરમિયાન ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને જાણવા અને માણવા માટે દૂર દૂર પ્રવાસી ડાંગ પહોંચી રહ્યા છે। મિની નાયગ્રા તરીકે ઓળખાતો વગઈનો ગીરાધોધ સહેલાણીઓને અનોખો નજારો પૂરો પાડે છે। ગીરાધોધનું રૌદ્ર અને રમ્ય સ્વરૂપ સહેલાણીઓને અનેરો રોમાંચ પૂરો પાડે છે। આ સિવાય ડાંગમાં અનેક નાના મોટા જળધોધ પહાડી માર્ગો પર સહેલાણીઓનું સ્વાગત કરે છે। આમ શ્રીકાર વર્ષાથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં થી લઈ મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છ તરબતર થઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા સાંભેલા ધાર વરસાદથી ખેડૂતોને ક્યાંક નુકસાન તો ક્યાંક લાભ થયો છે। જો કે સિદ્ધપુર પંથકમાં તાજેતરના ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી જમીનનું ધોવાણ થયું છે કે કેમ તેની ચકાસણી માટે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે। વાવણીની મોસમ હોવાથી ગામડે ગામડે વીજ પુરવઠો અવિરત મળતો થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે। બીજી બાજુ જ્યાં સામાન્ય વરસાદ થયો છે એ વિસ્તારના ખેડૂતો ઘણા ખુશ છે અને આ વર્ષે વરસાદથી ખેતી પર સારી અસર થશે તેવી આશા સેવી રહ્યા છે અને વાવણી કાર્યમાં લાગી ગયા છે। ઘણા બધા ગામોમાં મુલાકાત પણ કરી છે, ખાસ કરીને બીટી કપાસનું જ્યારે વાવેતર થયેલું છે, અન્ય પાકોનું ખાસ વાવેતર પાટણ જિલ્લામાં હજુ થયેલ નથી, બીટી કપાસના પાકોમાં ખેડૂતોને તુરંત જ સલાહ આપવામાં આવી અને ખેતરમાં ભરી રહેલા પાણીનો નિકાલ કરવા માટે આગોતરા સલાહ સૂચન આપતા લગભગ ખેતરોમાંથી પાણીનો નિકાલ થયેલ છે અને ખાસ કોઈ નુકસાન જોવા મળેલ નથી। વરસાદના લીધે કોઈ નુકસાન નથી, સારો એવો ફાયદો થયો છે અને બધા ગામના 4-5 ખેડૂતો જઈ ખેતરમાં પાકનું અવલોકન કરી અને સારી એવી પરિસ્થિતિમાં પાક છે, કોઈ નુકસાન થયું નથી। આણંદ જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા દ્વારા 320 જેટલા ખેડૂતોને ડાંગરના વાવેતર માટેની સંપૂર્ણ કીટનું વિનામૂલ્ય વિતરણ કરાયું હતું। ડાંગરની નવી જાતની ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે અપાયેલી વૈજ્ઞાનિક કીટમાં ડાંગરનું 25 કિલો બિયારણ, જંતુનાશક દવા, સેન્દ્રીય ખાતર, યુરિયા વગેરે વસ્તુઓ સહિત કેટલાક ઉપકરણ પણ એનાયત કરાયા હતા। ખેતીવાડીમાં ટેકનોલોજી આધારિત પરિવર્તનને વેગ આપવા માટે આત્મા એજન્સી દ્વારા માર્ગદર્શન કેમ્પ ઠેર ઠેર ગોઠવાય છે, ઉપરાંત ઉત્તમ ખેતી ધરાવતા પ્રદેશનો પ્રેરણા પ્રવાસ પણ ગોઠવવામાં આવે છે। નિઃશુલ્ક કીટ મેળવનાર દરેક ખેડૂત મોદી સરકાર પ્રત્યે આભારવશ જણાતો હતો। આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ, નમસ્કાર।